જય કૃષ્ણ. જય મિત્રો, કેમ છો? ધોરણ 9 ગણિત પ્રકરણ 15 સંભાવના. જય મિત્રો, આપણે આજ ત્રીજો વિડિયો લેક્ચર છે. બીજા વિડિયો લેક્ચરમાં જય મિત્રો આપણે સાથે 15.1 ના કેટલાક દાખલા કર્યા. મેં પહેલા પણ કીધું કે આ જે ચેપ્ટર છે એ 10મા ધોરણ માટે પણ અગત્યનું છે. રકમને ધ્યાનથી આપણે વાંચવાની છે, સમજવાની છે, એના પર આધારિત જે પણ આપણને પ્રશ્નોના જે પણ સંભાવના પૂછી હોય એના આધારે આપણે એ ઘટનાઓ એ બી સી અથવા તો આપણા અંગ્રેજી મૂળાક્ષરમાંથી કોઈ પણ ઘટનાઓ એટલે કે કોઈ પણ આપણે મૂળાક્ષર લઈ અને ઘટનાઓ ધારીને આપણે સૂત્ર મૂકી અને દાખલા કરવાના છે. વિદ્યાર્થીઓ, તમે જવાબ છેદ ઉડાડીને અપૂર્ણાંકમાં પણ રાખી શકો છો અથવા તો છેદ ઉડાડ્યા પછી અપૂર્ણાંકમાં જવાબ આવ્યા પછી તમે એનો ભાગાકાર કરીને બે દશાંશ સુધીનો પોઈન્ટમાં જવાબ પણ લઈ શકો છો. તો આ રીતે વિદ્યાર્થીઓ આપણે સાથે 15.1 ના કેટલાક દાખલાનો અભ્યાસ કર્યો. વિડીયો લેક્ચર 1 માં આપણે એની પર આધારિત થિયરી સમજાવી. આજે આપણે આગળ જે 15.1 છે માં આગળ આપણે દાખલાનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડીયો લેક્ચરમાં દાખલા આપણે છેલ્લો દાખલો આપણે ચલાવેલો 7મો દાખલો જય મિત્રો, આજે આપણે 8મો દાખલો એ આગળ અભ્યાસ કરીશું. તો દાખલો 8મો છે કે સ્વાધ્યાય 14.2 પ્રશ્ન નંબર 2 નો વિચાર કરો. જે મિત્રો આપણે પ્રકરણ 14 માં સ્વાધ્યાય 14.2 માં પ્રશ્ન નંબર 2 નો જે તમને આપણે જોવાનું છે. કોઈ એક સ્ત્રી ઇજનેરને યાદચ્છિક રીતે પસંદ કરતા મળતી નીચેની ઘટનાની સંભાવના શોધો. જે મિત્રો આપણે પ્રકરણ 14 માં સ્વાધ્યાય 14.2 જે પાન નંબર 217 ઉપર સ્વાધ્યાય 14.2 આપણે આપેલું છે અને એ જે સ્વાધ્યાય 14.2 માં આપણે દાખલો જે બીજો જેમાં તમે દેખ્યું કે 40 ઇજનેરનું ઘરથી નોકરીના સ્થાનનું અંતર કિલોમીટરમાં નીચે મુજબ છે. મિત્રો, 40 ઇજનેરના ઘરથી નોકરીનું સ્થાનનું અંતર એટલે કે આપણે પ્રયત્નોની કુલ સંખ્યા શું આવશે? 40. તમને રકમ આપેલું જ છે અને એ જે 40 ઇજનેરો તમને બતાયા છે. તો આપણે જે સંભાવના શોધવાની છે મિત્રો, પહેલી છે કે તેના કાર્યક્ષેત્રથી જે કામ કરતો હોય એ કાર્યક્ષેત્રથી 7 કિમીથી ઓછા અંતરે રહેતા હોય તેવા આપણે ઇજનેરો ની સંખ્યા શોધવાની છે. તો 7 કિમીથી ઓછા અંતરે ત્રીજા મિત્રો તમે જે 40 ઇજનેરો આપ્યા છે એ જે માહિતી આપી એમાં 7 કિલોમીટરથી ઓછા અંતરે હોય તેટલા તેવા અવલોકનો આપણે શોધવાના છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે 7 કિમીથી ઓછા અંતરે હોય તેવા અવલોકનો 5, 3 ત્યાર પછી 2 ત્યાર પછી મિત્રો 3 ફરી 3 ત્યાર પછી 5 એવી રીતે તમે જોઈ શકો છો 6, 2 અને 3. સીધા મિત્રો આ રીતે તમે 7 કિમીથી ઓછા અંતર હોય તેવા જોઈ શકીએ તો કુલ આપણને 9 અવલોકન મળશે. સૌથી પહેલા આપણે પ્રયત્નોની કુલ સંખ્યા 40 છે. કેમ? કારણ કે ઇજનેરો જે રકમ આપણે આપ્યું છે સ્વાધ્યાય 14.2 દાખલો બીજો પાન નંબર 17 ઉપર કે 40 ઇજનેરનું ઘરથી નોકરીના સ્થાનથી અંતર નીચે મુજબ છે એટલે કે પ્રયત્નોની કુલ સંખ્યા 40. ત્યાં પછી આપણે પહેલી ઘટના શોધવાની છે કે ઇજનેર કાર્યક્ષેત્રથી 7 કિમીથી ઓછા અંતર રહેતા હોય. 7 કિમીથી ઓછા અંતર થાય તેવા 9 અવલોકનો છે. મેં તમને સમજાયા કે આપણે જે 40 અવલોકન માંથી 7 કિમીથી ઓછા અંતરે તેવા 9 અવલોકન કયા કયા છે? તો 5, 3, 2, 3, 6, 5, 6, 2 અને 3. તમે જોઈ શકો છો તેમાં ધ્યાનથી ગણવાના છે. તો ટોટલ એ 9 અવલોકન છે. તે ઘટના આપણે એ ધારીશું તો ઘટના એના પ્રયત્નોની સંખ્યા 9 આવશે અને તે સૂત્ર આવશે કે પી ઓફ એ બરાબર ઘટના એ ઉદભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા તેમાં પ્રયત્નોની કુલ સંખ્યા એટલે કે 9/40. વિદ્યાર્થી મિત્રો, રકમને ધ્યાનથી વાંચવાની છે, સમજવાની છે અને એમાં તમે જોઈ શકશો કે જે તમને 40 અવલોકન આપ્યા છે એમાં જે 7 કિમીથી ઓછા અંતરે હોય તેવા કુલ 9 અવલોકનો છે એ તમે બોર્ડ પર લખેલા છે. તમે રકમમાં પણ જોઈ શકશો કે 7 કિમીથી ઓછા અંતરે હોય તેવા 9 અવલોકન છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એમાં બીજો દાખલો છે કે તેના કાર્યક્ષેત્રથી 7 કિમીથી વધુ અંતરે જાય. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં થોડો આપણે ફેરફાર કરીએ કે 7 કિમી કે તેથી વધુ અંતર રહેતા હોય. કારણ કે પાછળ જવાબ પ્રમાણે આપણે થોડી રકમમાં ફેરફાર કર્યો છે કે કાર્યક્ષેત્રથી 7 કિમી કે તેથી વધુ અંતર રહેતા હોય. વિદ્યાર્થી મિત્રો 7 કિમી કે તેથી વધુ અંતર. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉપર જે દાખલો કર્યો એમાં 7 કિમીથી ઓછા અંતરે તેવા 9 વિદ્યાર્થીઓ છે અને ત્યાર પછી બીજી ઘટના છે કે ઇજને કાર્યક્ષેત્રથી 7 કિમી અથવા 7 કિમીથી વધુ અંતર રહેતા હોય. રકમ આપણે થોડો ફેરફાર કર્યો છે કારણ કે જવાબ પ્રમાણે તો 7 કિમી અથવા 7 કિમીથી વધુ અંતર રહેતા હોય તો વિદ્યાર્થી મિત્રો તેવા અવલોકન આવશે 31. કેમ? કારણ કે કુલ 40 છે એમાંથી આપણે જે 9 અવલોકન છે એ 7 કિમીથી ઓછા અંતરે છે અને પરિણામે
સાત કિમી અથવા સાત કિમીથી વધુ અંતર હોય તેવા આપણે તે ઘટના બી હોય તો આપણે 40 માંથી 9 બાદ કરવા પડે કેમ કારણ કે સાત કિમીથી ઓછા અંતરે હોય તેવા 9 અવલોકન છે અને પછી આપણે 40 માંથી 9 બાદ કરીશું એટલે 31 એ જે 31 અવલોકન આવશે એ સાત કિમી અથવા સાત કિમીથી વધુ અંતરે હોય તે આવશે તે ઘટના આપણે બી કહીએ તો સૂત્ર આવશે કે p ઓફ b બરાબર ઘટના b ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા જો પ્રયત્નોની કુલ સંખ્યા 31 છેદમાં 40 એટલે છેદ ઉડતો નથી દે મિત્રો એટલે અપૂર્ણાંકમાં જાવ તમે ભાગાકાર કરીને પોઈન્ટમાં પણ બે દશાંશનો જવાબ લાવી શકો છો છેદમાં 100000 લાવી અથવા તો ભાગાકાર કરીને પણ કરી શકો છો ત્યાર પછી એમાં ત્રીજો દાખલો દે મિત્રો કે તેના કાર્યક્ષેત્રથી 1/2 કિમીથી ઓછા અંતરે થાય 1/2 એટલે 0.5 એટલે કે જે કામ કરે તે કાય સુધી 1/2 કિમીથી ઓછા અંતરે થાય તો જેમ તમે રકમમાં જોઈ શકો છો કે અડધો 1/2 એટલે અડધો કિમી એટલે 0.5 તો 0.5 કિમીથી ઓછા અંતરે કે આપણે આપ્યું નથી એટલે કે 1/2 એટલે કે 0.5 કિમીથી ઓછા અંતરે થાય એટલે કે 0.5 થી આપણે રકમ જોઈ શકો છો કે અંતર આપણે આપ્યું નથી એટલે કે તે ઘટના સી ધારીએ તો ઘટના સી ના પ્રયત્નોની સંખ્યા 0 આવશે તો લખીએ કે જેને કાર્યક્ષેત્રથી 1/2 કિમીથી ઓછા અંતરે થાય હોય તે ઘટના સી હોય તો ઘટના સી ના પ્રયત્ન સંખ્યા 0 આવશે કેમ કારણ કે તમે જે અવલોકન જોઈ શકો છો એ અવલોકનમાં 1/2 એટલે કે 0.5 કિમીથી ઓછા અંતરે કોઈ અવલોકન આપ્યું નથી એટલે ઘટના સી ના પ્રયત્નની સંખ્યા 0 તો સૂત્ર આવશે કે p ઓફ c બરાબર સૂત્ર આપણે ખૂબ રીઝાઈ મિત્રો જે સૂત્ર આપણે શીખી ગયા પ્રમાણે કે ઘટના સી ઉદ્ભવે તે માટેના પ્રયત્નની સંખ્યા અથવા પ્રયત્નની કુલ સંખ્યા એટલે 0/40 અંશ 0 હોય જવાબ શું આવશે 0 તો આ જે રીતે મિત્રો રકમને ધ્યાનથી સમજીને દાખલો કરવાનો છે ત્યાર પછી જે મિત્રો 9મો અને 10મો દાખલો તમને પ્રવૃત્તિ આપી છે એ પ્રવૃત્તિ આપણે કરવાની નથી ત્યાર પછી 11મો દાખલો અગત્યનો છે કે ઘઉંના લોટની થેલી પર 5 કિલોગ્રામ વજન લખેલી હોય તેવી 11 થેલી પસંદ કરી આ દાખલો ખૂબ અગત્યનો છે મિત્રો રકમને ધ્યાનથી વાંચીને સમજવાની છે કે ઘઉંના લોટની થેલી પર 5 કિલોગ્રામ વજન લખેલી તેવી 11 થેલી પસંદ કરી અને તેમાં ખરેખર કેટલો લોટ છે તેનો વજન કિલોગ્રામમાં નીચે પ્રમાણે આપેલ છે તો જોઈ શકો છો મિત્રો કે તમે ગણશો એ કુલ 11 થેલી છે એટલે થેલીની કુલ સંખ્યા 11 અથવા પ્રયત્નોની કુલ સંખ્યા શું આવશે 11 અને ત્યાર પછી આપણે સંભાવના કોની શોધવાની છે તો આમાંથી કોઈ એક થેલી યાદચ્છિત રીતે પસંદ કરતા તેમાં લોટનું વજન 5 કિલોગ્રામથી વધુ હોય તેની સંભાવના શોધવાની છે 5 કિલોગ્રામથી વધુ હોય તો સૌથી પહેલા આપણે થેલીની કુલ સંખ્યા અથવા તો પ્રયત્નોની કુલ સંખ્યા 11 આવશે અને ત્યાર પછી લોટનું વજન 5 કિલોગ્રામથી વધુ હોય તેવી કુલ 7 થેલી છે એટલે કે કુલ 11 થેલી છે એટલે તમે જોઈ શકશો કે 5 કિલોગ્રામથી વધુ હોય તેવી 7 થેલી કઈ કઈ છે તો 5.05 5.08 5.03 5.06 5.08 5.04 અને 5.07 એટલે કુલ 11 થેલીમાંથી જે 5 કિલોગ્રામથી વધુ હોય તેવી કુલ 7 થેલી છે તમે ધ્યાનથી જે રકમમાં જોઈ શકશો કે 11 થેલીમાંથી 5 કિલોગ્રામથી વધુ એટલે વિચારી તો 5 કિલોગ્રામથી વધુમાં 5 આવશે નહીં આ ખાસ ધ્યાન આપવાનું તમને ચોપડીમાં 5.00 એટલે 5 કહેવાય તો 5 ન કેમ કે રકમમાં કીધું છે 5 કિલોગ્રામથી વધુ હા જો એવું કીધું હોત કે 5 અને 5 કિલોગ્રામથી વધુ તો પછી આપણે એ 5 લેવું પડે પણ એ રકમમાં 5 કિલોગ્રામથી વધુ એટલે કે 5 કિલોગ્રામથી વધુ જ લેવાની 5.00 એ આવશે નહીં એટલે કે 5 કિલોગ્રામ વધુ એવું કુલ 7 થેલી છે તે ઘટના આપણે એ ધારીશું માટે પસંદ કરેલ થેલીમાં લોટનું વજન 5 કિલોગ્રામથી વધુ હોય તે ઘટના જો એ હોય તો ઘટના એ ના પ્રયત્નોની સંખ્યા 7 અને માટે સૂત્ર આવશે કે p ઓફ a બરાબર ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા અથવા પ્રયત્નોની કુલ સંખ્યા તો 7/11 છેદ ઉડતો નથી અને ત્યારે તમારે દશાંશમાં જવાબ લાવો તો 7/11 કરીને આપણે બે દશાંશનો પોઈન્ટમાં જવાબ લાવી દેવાનો ત્યાર બીજા મિત્રો 12મો દાખલો છે કે સ્વાધ્યાય 14.2 જે આપણે આગળ શીખી ગયા વિદ્યા મિત્રો 14.2 માં પ્રશ્ન નંબર 5 તમે જોઈ શકો છો સ્વાધ્યાય 14.2 માં પ્રશ્ન નંબર 5 એટલે પાન નંબર 218 ઉપર તમને 14.2 માં દાખલો 5મો આપેલો છે કોઈ એક શહેરના હવામાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા શોધવા માટેનો પ્રયોગ કરવામાં આવ્યો તે 10 લાખના ભાગમાં એટલે કે પીપીએમ પાર્ટસ પર મિલિયન 30 દિવસની માહિતીનું આવતું વિતરણ તમારે તૈયાર કરવાનું હતું એટલે તમે જોઈ શકો છો મિત્રો કે જે કુલ 30 દિવસોની માહિતી આપેલી છે તમે જોઈ શકશો ગણશો તો કુલ 30 દિવસો છે એટલે પ્રયત્નોની કુલ સંખ્યા અથવા દિવસોની કુલ સંખ્યા 30 આવશે ત્યાર પછી આ કોષ્ટકનો ઉપયોગ કરીને 0.12 થી 0.16 વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાની સંભાવનાની ગણતરી કરવાની છે મિત્રો તમે જે વર્ગ બનાવશો એમાં
0.12 થી 0.16 તો તમે એ જે દાખલામાં જે પહેલો વર્ગ 0.00 થી 0.04 એટલે 0.04 થી 0.08 એટલે 0.08 થી 0.12 એટલે 0.12 થી 0.16 એવો જે વર્ગ બને તો વિદ્યાર્થીઓ તમે જોશો કે 0.12 થી 0.16 માં તમે અવલોકન ગણશો મિત્રો તો એવા અવલોકનની સંખ્યા કેટલી આવશે તો 2 આવશે એટલે કે આપણે તે ઘટના જે એ જાણીશું તો આ રીતે દિવસોની કુલ સંખ્યા પ્રયત્નની કુલ સંખ્યા 30 છે અને સલ્ફર ડાયોક્સાઇડ સાંદ્રતા 0.12 થી 0.16 વર્ગમાં હોય તે ઘટના જો એ હોય તો ઘટના ઈના પ્રતિ સંખ્યા 2 આવશે તો જે સ્કૂલ મિત્રો કે 0.12 થી 0.16 તમે જે 30 અવલોકન જોશો તો તમને એવા 2 અવલોકન મળશે 0.12 થી 0.16 એટલે મિત્રો 0.16 નહીં ગણવાનું કેમ કારણ કે એ વર્ગ બને 0.12 થી 0.16 ત્યારે 0.16 થી 0.18 માં 0.16 નહીં ગણો તો 0.12 થી 0.16 ની વચ્ચે તમે જોશો વિદ્યા મિત્રો તો તમને બે અવલોકન જોવા મળશે એ બે અવલોકન માં કહી શકાય તમે ધ્યાનથી રકમ માં તમારે 218 માં પેજ ઉપર દાખલો 5મો છે સ્વાધ્યાય 14.2 માં એમાં તમે આ જે વર્ગ બનાવશો એમાં 0.12 થી 0.16 માં જે અવલોકનની સંખ્યા બી આવશે માટે p ઓફ a બરાબર 2/30 છે દુસે 2 કા 2 15 થી શકે 1/15 આવશે ભાઈ તે જે મિત્રો જે વર્ગ બનાવશો એમાં 0.12 થી 0.16 માં અવલોકનની સંખ્યા 2 છે માં એ બે અવલોકન વિદ્યા મિત્રો કયા છે તો તમે જોઈ શકશો કે જે 0.12 થી 0.16 માં એક અવલોકન જે આવે છે એ તમે જોઈ શકશો વિદ્યા મિત્રો રકમ આપ્યું છે એમાં 0.12 જે થી 0.16 માં 0.16 ના આવે પણ એ સિવાયના 0.12 અને 0.16 ની વચ્ચેના બે અવલોકનો તમે જે રકમ છે માં રકમમાં તમે ધ્યાનથી અવલોકન આ બે અવલોકન કયા છે એ રકમ ધ્યાનથી વાંચી તમે જોઈ શકશો ત્યાર બીજા મિત્રો જે છેલ્લો દાખલો છે એ છેલ્લો દાખલામાં પણ તમે રકમ આપ્યું છે કે સ્વાધ્યાય 14.2 ના દાખલા 1 નો વિચાર કરો તે મિત્રો આપણે સ્વાધ્યાય 14.2 જે આપણે પાન નંબર 217 ઉપર સ્વાધ્યાય 14.2 નો દાખલો પહેલો છે એક વર્ગના 30 વિદ્યાર્થીઓ ના રુધિર જૂથ માટેનું આવૃત્તિ વિતરણ તમારે તૈયાર કરવાનું હતું તો આ વિદ્યાર્થીઓમાંથી કોઈ એક વિદ્યાર્થી રુધિર જૂથ એબી હોય તેની સંભાવનાની ગણતરી કરો તો જેમ કે દાખલો જે પહેલો છે એમાં તમે જોશો કે કુલ ધોરણ 8 ના 30 વિદ્યાર્થીઓ છે એટલે વિદ્યાર્થીની કુલ સંખ્યા 30 એમાં અલગ અલગ બધા રુધિર જૂથ આપ્યા છે એમાં તમને એ બી ઓ અને એબી તો જેમ કે જે ગણશો એમાં તમે જે 30 વિદ્યાર્થીમાં જે આપણે રુધિર જૂથ એબી હોય તેવા કુલ 3 વિદ્યાર્થીઓ છે તમે ધ્યાનથી ગણશો વિદ્યા મિત્રો તો એબી હોય તેવા 3 વિદ્યાર્થી છે તમે જોઈ શકશો કે 30 વિદ્યાર્થીમાંથી એબી હોય તેવા કુલ 3 અવલોકનો છે એટલે અવલોકનની આપણે જે એબી હોય તેવા રુધિર જૂથને આપણે એ ધારીશું તો કુલ વિદ્યાર્થી સંખ્યા અને પ્રયત્નની કુલ સંખ્યા 30 અને એબી રુધિર જૂથ ધરાવતા વિદ્યાર્થી સંખ્યા કેટલી છે 3 છે કેમ કે રકમમાં તમે જોઈ શકશો કે કુલ 30 વિદ્યાર્થીમાંથી એબી રુધિર જૂથ ધરાવતા 3 વિદ્યાર્થી છે અને તે ઘટના આપણે એ ધારીશું કે જો કોઈ વિદ્યાર્થી રુધિર જૂથ એ બી હોય તે ઘટના જો એ હોય તો ઘટના એ ના પ્રયત્નની સંખ્યા 3 આવશે અને સૂત્ર આવશે કે પી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવે તે માટે પ્રયત્નની સંખ્યા જેવા પ્રયત્નની કુલ સંખ્યા 3/30 એટલે છેદ ઉડશે 1/10 જેવી રીતે અપૂર્ણાંકમાં જવાબ 1/10 થાય અને પોઈન્ટમાં જવાબ લાવો હોય તો 0.1 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે 14મું પ્રકરણ છે એમાંથી કેટલાક દાખલાઓનો આપણે અહીંયા આગળ જે અભ્યાસ કરી અને પછી એના પર આધારે જે સંભાવના આપણે શોધવાની હતી તો આ રીતે વિદ્યા મિત્રો આપણો જે સ્વાધ્યાય 15.1 ના બધા દાખલા પતી જાય છે અને કેટલાક આપણે હવે ઉદાહરણનો અભ્યાસ કરીએ વિદ્યા મિત્રો હવે આપણે સ્વાધ્યાય 15.1 પતી જાય છે હવે આપણે કેટલાક ઉદાહરણનો અભ્યાસ કરીએ આપણે પહેલા વિડીયો લેક્ચર વિદ્યા મિત્રો પહેલું અને બીજું ઉદાહરણનો અભ્યાસ કર્યો હતો ત્યાર પછી વિદ્યા મિત્રો ત્રીજું ઉદાહરણ તમે જોઈ શકો છો કે એક પાસો 1000 વખત ફેંકવામાં આવે છે અને પાસા પર 1 2 3 4 5 અને 6 ની આવૃત્તિ તમને કોષ્ટક 15.6 માં દર્શાવેલ છે અને ત્યાર પછી આપણે દરેક પરિણામ આવવાની સંભાવના શોધવાની છે તો વિદ્યા મિત્રો આપણે દાખલા પહેલાના બીજા જેવો જ છે કે આપણે દરેક જેમ કે પાસા પર 1000ની આવૃત્તિ કેટલી છે 179 એટલે કે પહેલા સૌથી પહેલા આપણે પાસો 1000 વખત ફેંકવામાં આવે છે એટલે કે પ્રયત્નોની કુલ સંખ્યા 1000 આવશે અને ત્યાર પછી આપણે જે 6/6 પરિણામની સંભાવના શોધીએ તો પહેલું સૌથી પહેલા એ કહી શકાય કે ભી પાસા પર પરિણામ 1 મળે તે ઘટનાની સંભાવના એ હોય તો p ઓફ a બરાબર શું આવશે કે ભી પરિણામ કે પાસા પર 1 મળશે એક અમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો પાસા પર 1 મળે તેવી આવૃત્તિ 179 છે એટલે કે 179 ભાગ્યા 1000 એટલે 3 પોઈન્ટ કપાઈ જશે એટલે 0.179 એ તો વિદ્યાર્થી મિત્રો તમે આગળ દાખલો ધ્યાનથી
જોઈને કરી શકો જાતે ત્યાં વિદ્યાર્થીઓ રીતે ઉદાહરણ 4 છે કે ટેલિફોન ડિરેક્ટરીના એક પાના પર 200 ટેલિફોન નંબર હતા તે નંબરમાં એકમના સ્થાનના અંકમાં આવૃત્તિ વિતરણ માટેનો કોષ્ટક વિદ્યાર્થીઓ તમને આપેલું છે 15.7 અને પાના પર જોયા સિવાય કોઈ એક નંબર પસંદ કરવામાં આવ્યો છે અને એકમના સ્થાન પર અંક 6 હોય તેની સંભાવના કેટલી તો જેમ તો રિસ્કો કે એકમના સ્થાન પર અંક 6 હોય તો મેં કોષ્ટકમાં 15.7 કોષ્ટક બતાવ્યું છે કે તે ઘટના આપણે એ ધારીશું તો 6 હોય તે આવની આવૃત્તિ કેટલી છે 14 છે તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે એકમનો અંક 6 હોય તે આવૃત્તિ 14 છે તો એ ઘટના આપણે એ ધારીશું તો P of A બરાબર 6 આવની આવૃત્તિની ઘટના કેટલી થઈ મિત્રો 14 છે તો 14 અને છેદમાં જોઈ શકો છો મિત્રો કે કુલ કેટલા ટેલિફોન નંબર હતા 200 રકમ ધ્યાનથી વાંચવાનું કે ટેલિફોન ડિરેક્ટના એક પાન પર 200 ટેલિફોન નંબર હતા એટલે કોઈ પણ જે મિત્રો દાખલો કરતા પહેલા ના પ્રયત્નોની કુલ સંખ્યા તમે રકમ આપી હશે તમારે પ્રયત્નોની કુલ સંખ્યા લખી અને પછી તમારે એ ઘટનાની સંભાવના શોધવાની છે ત્યારબાદ જે મિત્રો પાંચમો દાખલો અગત્યનો છે લાઈથી જે મિત્રો ચોથા દાખલામાં તમે 14/200 કરશો અને ત્યાર પછી છેદ ઉડાડીને પણ તમે લઈ શકશો અને ત્યાર પછી પોઈન્ટમાં આપણે કે 7 2 14 100 200 એટલે કે 0.07 ત્યાં પીધેલો પાંચમો દાખલો છે કે હવામાન ખાતાની કચેરી બતાવે છે કે છેલ્લા 250 દિવસના તેમના હવામાનની આગાહી પૈકી 175 દિવસે સાચી પડી તો આપેલ કોઈ એક દિવસે હવામાન કઈ સાચી પડી હોય તેની સંભાવના કેટલી અને હવામાનની આગાહી સાચી ન પડી હોય તેની સંભાવના કેટલી વિદ્યાર્થીઓ એ બોર્ડ પર દાખલો કર્યો છે આપણે કેવી હવામાનની આગાહી કરી હોય તેવા દિવસની કુલ સંખ્યા 250 એટલે કે પ્રયત્નોની કુલ સંખ્યા 250 એમાંથી હવામાનની આગાહી સાચી પડી હોય તેવા દિવસની સંખ્યા આપણે 175 આપી છે તો આપણે જે મિત્રો હવામાનની આગાહી સાચી ન પડી હોય તેવા દિવસની સંખ્યા શોધી શકીએ કઈ રીતે તો કુલ 250 માંથી આ 175 બાદ કરીએ એટલે કે 75 એ હવામાનની આગાહી સાચી ન પડી હોય તેની સંભાવના તે મિત્રો 200 આપણે ટોટલ આપણે 250 છે અને 250 માંથી આપણે વિદ્યાર્થી મિત્રો રકમ પ્રમાણે જે હવામાનની આગાહી સાચી ન પડી હોય 175 વિદ્યાર્થી મિત્રો આપણે બાદ કરીશું તો 275 માંથી 175 આપણે બાદ કરીશું કારણ કે આપણે રકમમાં હવામાનની આગાહી સાચી પડી હોય તેવા દિવસની સંખ્યા 175 આપી અને સાચી ન પડી હોય તો 250 વિદ્યાર્થી મિત્રો મારી ભૂલ થઈ છે અગર કે 250 એટલે કે ટોટલ તમારે આપણે કેટલા છે 250 છે એટલે 250 માંથી વિદ્યાર્થી મિત્રો આપણે બાદ કરીશું 250 જે આપણા કુલ દિવસે માંથી 175 આપણે બાદ કરીએ તો જોઈ શકો છો કે 250 માંથી 175 આપણે બાદ કરીએ તો અહીં 10 અહીંયા કે આવશે 4 એટલે 10 માંથી 5 જાય એટલે 5 4 માંથી 7 ના જાય એટલે 14 14 માંથી 7 જાય એટલે 7 એટલે 75 એટલે કે 250 આપણા કુલ દિવસોમાંથી 175 બાદ કરીએ તો આપણે અવમાનની આગાહી સાચી ન પડી હોય તેવા દિવસો કેટલા આવશે મિત્રો 75 આવશે અને ત્યાર પછી આપણે ઘટના ધારીએ કે આપેલ કોઈ એક દિવસે અવમાનની આગાહી સાચી પડી હોય તે ઘટના જો એ હોય તો ઘટના એના પરિણામની સંખ્યા કેટલા આવશે મિત્રો 175 કેમ કે આપણે રકમ આપેલું છે માટે 175 છેદમાં કુલ કેટલા છે 250 તો 175 છેદમાં 250 તો વિદ્યાર્થી મિત્રો 5 એક છેદ વળી શકો છો તો અહીંયા આગળ 35 5 અને 50 5 10 5 અને 7 5 એટલે 7 છેદમાં 10 એટલે કે 0.7 હતો તો અપૂર્ણાંકમાં જવાબ 7 છેદમાં 10 આવે એ જે કોઈ એક દિવસે અમને કે સાચી ન પડી હોય તે ઘટના આપણે બી ધારી સીધા મિત્રો તે તેના ઘટના વિના પ્રયત્ન સંખ્યા આપણે 75 શોધી કે કારણ કે કુલ 250 માંથી 175 બાદ થાય એટલે કે 75 આવશે તે ઘટના આપણે બી જાય સુધી ઘટના બીના પ્રયત્ન સંખ્યા આવશે 75 છેદમાં કુલ પ્રયત્ન 250 છેદ ઉડશે 15 5 50 5 10 5 અને 3 5 3 છેદમાં 10 એટલે અપૂર્ણાંકમાં જવાબ 3 છેદમાં 10 કારણ છેદમાં 10 છે એટલે કોણ કપાય 0.3 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ અગત્યનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રીતે છઠ્ઠું ઉદાહરણ તમે જાતે કહી શકો છો સાતમું ઉદાહરણ અગત્યનું છે કે માસિક એકમ કસોટીમાં વિદ્યાર્થીઓ મેળવેલ કુલ ટકામાં નીચે મુજબ છે તમને કોષ્ટક 15.9 આપ્યું છે આ માહિતી પરથી વિદ્યાર્થીએ એકમ કસોટીમાં 70% વધુ ટકા મેળવ્યા હોય તેની સંભાવના વિદ્યાર્થીઓ રકમમાં જોઈ શકો છો કે માસિક એટલે કે મહિનાની કેમ કે અત્યારે પણ આપણે સ્કૂલોમાં પણ આપણે દર મહિને જે એકમ કસોટી લેવાય છે એને માસિક કહેવાય તો માસિક એકમ કસોટી કેટલી વિદ્યાર્થીઓ 5 એટલે કે એની કુલ સંખ્યા 5 છે તો વિદ્યાર્થી આપેલ માસિક એકમ કસોટીની કુલ સંખ્યા એટલે કે પ્રયત્નોની કુલ સંખ્યા આપણે 5 આપી છે
ત્યાર પછી આપણે સંભાવના શોધવાની છે કે વિદ્યાર્થીએ એકમ કસોટીમાં 70% થી વધુ ટકા મેળવ્યા હોય તો આપણે ઘટના એ જાણીશું કે વિદ્યાર્થી એકમ કસોટીમાં 70% થી વધુ ગુણ મેળવ્યા હોય તે કસોટીની સંખ્યા તો જે સ્કૂલ વિદ્યાર્થી મિત્રો કે જે 70% થી વધુ ગુણ મેળવ્યા હોય તો એકમ કસોટી 2 માં 71 એકમ કસોટી 3 માં 73 અને એકમ કસોટી 5 માં 74 એટલે કે 71 73 74 એટલે કે એની કુલ સંખ્યા કેટલી થશે 3 એટલે એક કસોટીની કુલ સંખ્યા 3 થાય પણ સૂત્ર આવશે કે તે ઘટના આપણે એ ધારીશું તો ઘટના એ ના પ્રયોગ સંખ્યા 3 છે એના કુલ પ્રયત્નો કેટલા છે મિત્રો 5 3 છેદ માં 5 અપૂર્ણાંકમાં જવા 3 છેદ માં 5 કહી દે મિત્રો અને પોઈન્ટ માં જવા હોય તો ઉપર નીચે આપણે 3 ભાગ્યા 5 કરો તો પણ 0.6 હશે અથવા ઉપર નીચે 2 વડે ગુણી નાખો એટલે કે 5 2 10 નીચે ઉપર 3 2 6 એટલે 6 ભાગ્યા 10 એટલે 0. આપણે કહી શકાય 0.6 જવાબ આવશે અને અપૂર્ણાંકમાં જવાબ હોય તો 3/5 આપણે જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે રકમને ધ્યાનથી સમજવાની છે એ તો વિદ્યાર્થી મિત્રો આઠમું ઉદાહરણ છે એ પણ તમે ચોપડીમાં આપ્યું છે ઉદાહરણ એ પણ તમે રકમને ધ્યાનથી સમજીને કહી શકશો એ તો નવમું ઉદાહરણ પણ વિદ્યાર્થી મિત્રો હું 10મું ઉદાહરણ તમને કરાવું છું તો એ પણ કહેતો ઉદાહરણ 10મું ઉદાહરણ કે બિયારણની 5 થેલી પૈકી દરેકમાં 50 બીજ પસંદ કરવામાં આવ્યા તેને અંકુરણ માટે ઉચિત પરિશ્રમ કરાવ્યા 20 દિવસ પછી દરેકમાંથી અંકુરિત થયેલા બીજની ગણતરી કરવાય તે નીચે પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો બિયારણની કેટલી થેલી હતી 5 થેલી એટલે કે થેલીની કુલ સંખ્યા 5 કહેવાય અને દરેક બીજમાંથી 50 બીજ પસંદ કરવાયા છે અને તેના અંકુરણ થવા માટે ઉચિત પરિશ્રમ કરાવ્યા અને 20 દિવસ પછી તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આપેલું છે કોષ્ટક 5/11 નીચેનામાંથી બીજની અંકુરિતતાની સંભાવના શોધો તો પહેલું છે થેલીમાંના 40 થી વધુ બીજ તો વિદ્યાર્થી મિત્રો 40 થી વધુ બીજ હોય તો અંકુરિત થયેલા બીજ કયા કયા હશે તો 48 42 અને 41 એટલે કે એની શું સંખ્યા 3 આવશે તો મેં બોર્ડ પર કહેલું છે કે થેલીની કુલ સંખ્યા એટલે કે પ્રયત્નની કુલ સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો 5 છે કેમ કારણ કે તમે જોઈ શકો છો કે થેલી 1 2 3 4 5 એટલે કે થેલીની કુલ સંખ્યા 5 છે અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પહેલી સંભાવના છે થેલીમાંથી 40 થી વધુ તો થેલીમાંથી 40 થી વધુ બીજ અંકુરિત થયા હોય તેવી થેલીની સંખ્યા તો જે સ્કૂલ વિદ્યાર્થી મિત્રો કોષ્ટકમાં જે 40 થી વધુ બીજ હોય તો બીજી થેલી માં 48 બીજ છે એટલે 40 થી વધુ કહેવાય ત્યાર પછી જે ત્રીજી થેલીમાં 42 છે અને પાંચમી થેલીમાં 41 છે એટલે કે 48 42 એટલે કે એક થેલી સંખ્યા 3 થઈ અને તે ઘટના આપણે વિદ્યાર્થી મિત્રો એ જાણીએ તો સૂત્ર તમારે આપણે મેં કીધું લખવાનું કે પી ઓફ એવા ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નની સંખ્યા જેવા પ્રયત્નની કુલ સંખ્યા તો ઘટના એના પ્રયત્નો 3 છે અને કુલ થેલી 5 એટલે 3/5 ત્યાં પછી મિત્રોનો પોઈન્ટમાં જવાબ લાવો હોય તો 0.6 આવે એ જે બીજી છે થેલીમાંના 49 બીજ તો જે સ્કૂલ વિદ્યાર્થી કોઈ થેલીમાંના 49 બીજ અંકુરિત થયા તે થેલીની સંખ્યા 0 છે કેમ કે તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે 49 એટલે 50 બીજમાંથી 49 બીજ જે અંકુરિત થયા એવા એકાય બીજ આપણે આપ્યા નથી તો થેલીની સંખ્યા 0 હશે તો એ ઘટના આપણે બી ધારીએ તો પી ઓફ બી બરાબર 0/5 કેમ કારણ કે ઘટના બીના પ્રયત્નની સંખ્યા 0 હશે એમાં કુલ કેટલા થેલી છે 5 0/5 અંશ 0 હોય જવાબ શું હશે 0 હશે અને તે જે થેલીમાંથી 35 થી વધુ બીજ તો વિશ્વ વિદ્યાર્થી મિત્રો 35 થી વધુ બીજ એટલે 5/5 થેલીમાં 35 થી વધારે બીજ જ છે કેમ કે પહેલી થેલીમાં 40 છે બીજીમાં 48 ત્રીજીમાં 42 ચોથીમાં 39 અને પાંચમીમાં 41 તો વિશ્વ વિદ્યાર્થી મિત્રો 35 થી વધુ બીજ જ છે તો એ ઘટના આપણે સી ધારીએ તો થેલીમાં 35 થી વધુ બીજ અંકુરિત થયા હોય તેવી થેલીની સંખ્યા 5 આવશે કેમ કેમ કે 5/5 થેલીમાં 35 થી શું છે વધુ બીજ અંકુરિત થઈ એટલે એ ઘટના આપણે સી ધારીએ તો ઘટના સી ના પ્રયત્નની સંખ્યા 5 આવશે જેમાં કુલ પ્રયત્નો પણ 5 એટલે કે 5/5 એટલે જવાબ શું આવશે આપણો એ તો આ છે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ પણ એટલા કહેવાના છે ખાસ ધ્યાન દેજો મિત્રો ચોપડીના ઉદાહરણ ખાસ કરવાના છે ચોપડીમાં ઉદાહરણ સ્વાધ્યાય દાખલા રકમ ધ્યાનથી સમજી અને એના ઉદાહરણ મેં જે સમજાયા એ પ્રમાણે અને જે સિવાય બાકીના ઉદાહરણ પર ધ્યાનથી રકમ સમજીને તમે જાતે કરી શકો છો ત્યાં વિદ્યાર્થી મિત્રો કેટલાક ટૂંકા સવાલ છે કે સમતોલ પાસાને ઉછાળતા તેની પર અંક 3 આવે તેની સંભાવના ખાલી જગ્યા છે એટલે સમતોલ પાસો તમે ખબર છે કે તમે પાસો તમે જોયો છે તમે આપણે રમીએ પણ છે કે એ જે પાસોમાં કુલ કેટલા અંક હોય છે 6 એટલે 1 2 3 4 5 6 એટલે કે સમતોલ પાસાને ઉછાળતા તો વિદ્યાર્થી મિત્રો સમતોલ પાસામાં કુલ 6 અંક હોય છે 1 2 3 4 5 6 એટલે પ્રયત્નની કુલ સંખ્યા શું હોય 6 તેની પર વિદ્યાર્થી મિત્રો અંક 3 આવે તો જોઈ શકો વિદ્યાર્થી મિત્રો અંક 3 આવે તો 3 અંક આવે તો આપણે જ્યારે પાસો ઉછાળીએ એટલે અંક 3 આવે તો 3 પોતે એક જ કહેવાય એટલે કે એ ઘટના જે આપણે એ ધારીએ તો ઘટના એના જે પ્રયત્નોની સંખ્યા એક જ આવશે કેમ કારણ કે રકમની જરૂર કે તેની પર અંક 3 આવે તો અંક 3 એટલે એક જ કહેવાય
એટલે ઘટના a ના પ્રયત્નની સંખ્યા 1 અને જેમાં કુલ પ્રયત્ન 6 એટલે કે સૂત્ર પ્રમાણે p ઓફ a બરાબર જવાબ શું આવશે 1/6 એ સંભાવના શું આવી જાય મિત્રો 1/6 આવે ખાસ જાણજો તમારે કોઈ ભૂલથી 3/6 કરો જો 3/6 ના આવે કેમ કારણ કે અંક 3 તો અંક 3 3 અંક એક જ છે તો એ શું જાય મિત્રો 1 થી 6 માં 3 કેટલા છે તો 1 થી 6 માં 3 એક જ છે એટલે ઘટના જે આપણે એ ધારીએ તો ઘટના એ ના પ્રયત્નની સંખ્યા એક જ કહેવાય અને જેમાં કુલ પ્રયત્ન 6 કેમ કારણ કે પાસામાં કુલ 6 અંકો હોય જેથી કરીને જવાબ તમારો 1/6 આવે એ રીતે 57 આખા પ્રકાર ચાલે છે મિત્રો કે બરાબર ચીપેલા 52 પત્તા ઘટમાંથી એક પત્તું પસંદ કરતા 200 હોય તેની સંભાવના એટલે મિત્રો આપણે બધા પત્તા રમીએ છીએ તમે પણ પત્તા રમ્યા હશે રમો છો અને તમે પત્તા જોયા પણ હશે તો કુલ આપણે 52 પત્તા હોય છે અને એ 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરતા 200 હોય તેની સંભાવના તો વિદ્યા મિત્રો 4 વાસ્તા હોય છે કયા 4 વાસ્તા તો ફલ્લયનો જેને ફૂલ્લી કહેવાય છે ચરકટનો કાળીનો અને કહી શકાય કે લાલનો એમ જે મિત્રો કુલ 4 વાસ્તા હોય છે જેથી કરીને પ્રયત્નોની સંખ્યા 4 અને કુલ પ્રયત્નોની સંખ્યા 52 કેમ કારણ કે કેપમાં 52 પત્તા એટલે ઘટના આપણે એ જાણીએ તો p ઓફ a બરાબર શું આવશે મિત્રો 4/52 કેમ કારણ કે કુલ 4 વાસ્તા હોય છે મેં કીધું પ્રમાણે ફલ્લયનો વાસ્તા કાળીનો વાસ્તા લાલનો વાસ્તા અને ચરકટનો વાસ્તા એટલે 4/52 છેદ ઉડે 4 કા 4 13 ચો 12 એટલે 1/13 જે મિત્રો કોઈ પણ પત્તા પર જાય તમે દાખલા પૂછી શકે છે એ જે બીજો ગણિત દાખલા પૂછી શકે છે અલગ અલગ રકમ વિચાર મિત્રો આવી શકે છે બીજી એક રકમ એવી છે મિત્રો કે બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે પત્તું ચિત્ર સિવાયનું હોય ચિત્ર સિવાયની તેની સંભાવના રકમને ધ્યાનથી વાંચો ચિત્ર સિવાયનું તો વિચાર મિત્રો તમને ખબર હશે કે જે કુલ 52 પત્તામાંથી ચિત્રવાળા જેને મુખ મુદ્રા કહેવાય એ ચિત્રવાળા કુલ 12 પત્તા હોય છે કેમ 12 કારણ કે 4 આપણા ભાષા એને આપણે કહી શકાય 4 ભાષા હોય છે 4 રાણી હોય છે અને 4 ગુલામ હોય છે એટલે 4 ને 4 8 ને 4 12 એટલે મિત્રો ચિત્રવાળા જેને મુખ મુદ્રા તમે આખું જે પત્તા ઉપર કે જે ગલ્લાનું ચિત્ર હોય છે રાણીનું ચિત્ર હોય છે અને ભાષાનું ચિત્ર હોય છે એમ કુલ 4 ને 4 8 ને 4 12 એટલે ચિત્રવાળા કેટલા પત્તા હોય છે મિત્રો 12 તો એ રકમ શું પત્ર પત્તું જે પસંદ કરેલું પત્તું ચિત્ર સિવાયનું હોય તો ચિત્ર સિવાય ચિત્રવાળા 12 પત્તા તો કુલ 52 માંથી આપણે 12 બાદ કરવાના જેથી કરીને ચિત્ર સિવાયનો પત્તા મળી જાય તો 52 માંથી 12 જાય એટલે કેટલા આવશે 40 એટલે કે જે ઘટના ઈ ધારી છે તો ઘટના ઈ ના પ્રયત્ન સંખ્યા 40 અને છેદમાં કુલ પત્તા તો 52 છે એટલે 40/52 અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે છેદ ઉડે 40/52 નો તમે છેદ ઉડાઈ શકો છો 13/52 અને 10/40 એટલે કે 10/13 જવાબ તમારો આવી શકે છે લાઈ તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ તમને પત્તા પર આધારિત દાખલા પૂછશે એ તો વિદ્યાર્થી મિત્રો તમને એવું કે કવિ કુલ બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે લાલ રંગનો બાસ્તા હોય જેમ કે લાલ રંગનો બાસ્તા તો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે રંગ શબ્દ આવે તો લાલ અને તમે જોશો કે તમે પત્તાને ધ્યાનથી જોશો તો લાલ અને ચરકટનો રંગ સરખો હોય અને કાળી અને ફલ્લયનો રંગ સરખો હોય છે હા ડિઝાઇન અલગ અલગ હોય પણ તમે રંગ જોશો તો મિત્રો તો લાલ અને ચરકટ રંગ સરખો હોય અને ફલ્લય અને કાળી રંગ સરખો હોય છે તો લાલ રંગનો વાસ્તા તો લાલ રંગનો વાસ્તા એટલે લાલનો પણ વાસ્તા લેવો પડે અને ચરકટનો પણ વાસ્તા લેવો પડે એટલે બે વાસ્તા થાય એટલે 2/52 જેથી કરીને છેદ ઉડે 2/52 એટલે 2 એકા 2 અને આપણે કહી શકાય કે 26 તું હોય એટલે 1/26 વિદ્યા મિત્રો જયારે રંગ શબ્દ આવે તો રંગ શબ્દ આવે તો લાલ જોડે ચરકટ લેવું પડે અને કાળી જોડે ફલ્લે લેવું પડે આવું રકમમાં ધ્યાનથી વાંચવાનું સમજવાનું એ પણ જે મિત્રો દાખલા છે એ જે વિદ્યાર્થી મિત્રો સમતોલ પાસો છે કે એક સમતોલ પાસાને એક વખત ઉચ્ચારતા પાસા પર અંક યુગ્મ હોય યુગ્મ એટલે શું કે છે મિત્રો બે કી સંખ્યા યુગ્મ એટલે શું કહેવાય બે કી સંખ્યા તેની સંભાવના તો એક સમતોલ પાસા આપણે એક વખત ઉચ્ચારવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે કે એક વખત ઉચ્ચારી એટલે પાસામાં કુલ કેટલી બાજુ હોય છે કુલ કેટલા અંક હોય 6 તો વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 5 અને કુલ 6 અંક હોય છે આપણે એક વખત ઉચ્ચારતા આપણે પ્રયત્નની કુલ સંખ્યા 6 મળશે એટલે મિત્રો આજે 6 અંક છે એ જ મતી યુગમાં કયા કયા છે તો 2 4 અને 6 એટલે કે 2 4 6 એ યુગ્મ સંખ્યા કહેવાય એટલે કે 2 4 6 કુલ કેટલી સંખ્યા દીધા મિત્રો 3 એટલે કે યુગ્મ સંખ્યા 2 4 6 એટલે કુલ સંખ્યા 3 થાય અને ત્યાંથી તે ઘટના આપણે એ જાણીએ તો સૂત્ર આવે કે p ઓફ a બરાબર ઘટના a ના પ્રયત્નની સંખ્યા 3 એટલે યુગ્મ 3 છે 1 થી 6 માં 2 4 6 3 યુગ્મ છે અને છેદમાં કુલ સંખ્યા 6 એટલે 3/6 છેદ ઉડે 3 એકા 3 3 2 6 એટલે જવાબ શું આવે 1/3
એટલે જે મિત્રો અમારો રકમ બદલે છે કે સંતોર પાસા એક વખત ઉચ્ચતા પાસા પણ અયુગ્મ હોય અયુગ્મ એટલે કી સંખ્યા તો પણ કઈ આવશે 1 થી 24 કે કઈ હોય 1 3 ને 5 તો એનો જવાબ પણ જે મિત્રો 3 થઈ એટલે કે જવાબ પણ તમે 3 ભાગ્યા 6 કરશો એટલે જવાબ 1/2 આવશે એવી રીતે વિદ્યાર્થીઓને પૂછે છે કે સંતોર પાસાને એક વખત ઉચ્ચતા પાસા પણ અવિભાજ્ય સંખ્યા હોય અવિભાજ્ય સંખ્યા એટલે સંભાવના તો વિદ્યાર્થીઓ 1 થી 6 માં કઈ કઈ સંખ્યા અવિભાજ્ય આવે તો 2 3 અને 5 અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે એટલે 1 ના આવે હંમેશા એક વિશિષ્ટ સંખ્યા હોય છે માટે અવિભાજ્ય સંખ્યા 1 થી 6 માં અવિભાજ્ય સંખ્યા 2 3 અને 5 અવિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યાને ફક્ત બે જ અવયવ હોય 1 અને સંખ્યા પોતે એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય એટલે 1 થી 6 માં 2 3 અને 5 એટલે પણ 3 થાય એટલે જવાબ પણ સરખો જ આવશે કે ભઈ 3 છેદ માં 6 એટલે કે જવાબ પણ 1/2 જ આવે એટલે મિત્રો રકમને ધ્યાનથી સમજવાની છે વાંચવાની છે એ પ્રમાણે એક એક માર્કનાવા દાખલા પણ આવી શકે છે તો આઈ તીધા મિત્રો આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે મેં કીધું એ પ્રમાણે ધ્યાનથી ચોપડીના દાખલા સદ્ય એટલે કે ચોપડીના દાખલા ચોપડીના ઉદાહરણ દાખલા ખાસ અને એક એક માર્કના તમે સદ્ય પૂછીને પ્રેક્ટિસ બુકના દાખલા પણ તમે કરી શકો છો અને જે દાખલા તમને એક એક માર્કમાં પ્રેક્ટિસ બુકમાં કે સદ્ય પૂછીમાંથી ન આવડે તો ખાસ મને વોટ્સએપ કરો અને ફોન કરો જેથી કરીને તમને હું એક એક માર્કના દાખલા સમજાવી શકીશ તે મિત્રો ખાસ મેં કીધું એ પ્રમાણે કે આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે દસમા ધોરણ માટે પણ અગત્યનું છે એથી કહીને એની પ્રેક્ટિસ સમજીને રકમ વાંચી અને ખાસ ધ્યાનથી કરવાની છે ચોપડીના ઉદાહરણ ચોપડીના સ્વાધ્યાય દાખલા ખાસ કરો અને પ્રેક્ટિસ માટે જે એક એક માર્કના દાખલા છે એ સ્વાધ્યાય પૂથી અને પ્રેક્ટિસ ફોન કરો એમાં જે પણ તમને જે મિત્રો ના આવે ખાસ મને વોટ્સએપ અથવા તો મને ફોન કરીને પૂછો એથી કહીને તમને એ દાખલા હું તમને તમને સામે જવાબ તમને મોકલી શકું તો આ રીતે મારા વિડીયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઈબ ખાસ કરો જય શ્રી કૃષ્ણ